नमस्कार विद्यार्थी मित्रों, आज आप संस्कृत विषय द्वितीय सत्र में शुरुआत करवा जई रहा छे। द्वितीय सत्र प्रकरण एक प्रहेलिका। प्रहेलिका एटले शू? तो उखाणा। उखाणा तो तमे जाणता ज हशो, तमे नानपणथी कंक ने कंक उखाणाओ सांभळ्या ज हशे। नाना होय त्यारे खूब सहेला, अने जेम जेम आपणे मोटा थता जईए छीए तेम तेम उखाणानी जे कहेवानी वात छे ते थोड़ीक अलग विशिष्ट बनती होय छे। कि उखाणानी अंदर शुं एवुं होय छे के जे एवी वात एनी अंदर छुपायेली छे के जेने आपणे शोधी काढवानी छे। तो संस्कृत भाषानी अंदर प्रहेलिकाओ बे प्रकारनी छे, एक तो आपणे जे सादी छे ते, अने बीजी छे अंतरालाप प्रकारनी। ए ज्यारे आवशे अंतरालाप प्रकारनी प्रहेलिका त्यारे हुं तमने कहीश के आ प्रहेलिका अंतरालाप प्रकारनी छे। बाळको, तमारा पाठ्यपुस्तकमां प्रहेलिका जे छे एक काव्यमां काव्य स्वरूपे एटले के श्लोक स्वरूपे आपेली छे, जेमानी पहेली छे आपणे एनું ગાન કરીશું સાથે। તમે ગાશો ને મારી સાથે? ચલો તૈયાર થઈ જાઓ, વેરી ગુડ। ચલો આપણે પહેલી પ્રહેલિકા છે વૃક્ષાગ્રવાસી। કઈ પ્રહેલિકા છે? વૃક્ષાગ્રવાસી એ શબ્દથી આપણી પ્રથમ પ્રહેલિકાની શરૂઆત થાય છે, અને જે અંતમાં ન ઘટો ન મેઘ એ શબ્દથી પૂર્ણ થાય છે। તો સૌથી પહેલાં તો આપણે આ પ્રથમ શ્લોક એટલે કે પ્રથમ પ્રહેલિકાનું ગાન કરીએ। वृक्षाग्रवासीन च पक्षीराजः त्रिनेत्रधारीन च शूलपाणी त्वग्वस्त्रधारीन च सिद्धयोगी जलम च बिभ्रन्न घटो न मेघः। सौथी पहला तो आप प्रहेलिकानी अंदर आपेला जे संस्कृत शब्दों छे एनी पहला आपणे शाब्दिक माहिती मेळवीए। सौथी पहलो शब्द जे हमणां ज आपणे कही के श्लोकनी शरूआत कया शब्दथी थई? वृक्षाग्रवासी, અહીંયા સંધિ પણ છૂટી પડે, વૃક્ષ વત્તા અગ્રવાસી। તો વૃક્ષ અગ્રવાસી એટલે શું થાય? વૃક્ષની આગળની ભાગ પર રહેનાર, અથવા તો વૃક્ષની ટોચ પર રહેનાર। એટલે કે આપણા પ્રહેલિકાના જે ઉખાણું છે એની અંદરનો એક શબ્દ છે વૃક્ષાગ્રવાસી, જેનો અર્થ થશે વૃક્ષની ટોચ પર રહેનાર। ન ચ, આ જે શબ્દો આપણા આ પ્રથમ પ્રહેલિકાની અંદર વારંવાર આવશે, નનો અર્થ આપણે નહીં નકારમાં લેવાનો છે, અને ચ ચ શબ્દ છે એ સંસ્કૃતમાં અને સંયોજક ધરાવે છે, અને એ શબ્દ માટે ચ વપરાય છે। અને પછીનું છે પક્ષીરાજ, પક્ષીરાજનો અર્થ શું થાય? પક્ષીરાજ કોણ છે એટલે કે પક્ષીઓના રાજા કોણ? તો પક્ષીઓના રાજા કોણ છે? ગરુડ। કે વૃક્ષની ટોચ પર રહેનાર છે પણ
पक्षीराज न च एवो शब्द छे, એટલે કે પક્ષીરાજ ગરુડ નથી, એટલે કે જે પક્ષીનો રાજા છે ક્યાં રહે છે? વૃક્ષની ટોચ ઉપર, વૃક્ષના આગળના ભાગ ઉપર રહે છે. કે આ કંઈક એવું છે કે જે વૃક્ષના આગળના ભાગ પર રહે છે, પણ વૃક્ષના આગળ ભાગ પર કોણ રહે છે? પક્ષીરાજ ગરુડ, પણ તે નથી એવું અહીંયા પ્રહેલિકામાં કહેલું છે. પછીની વાત છે ત્રિનેત્રધારી. ત્રિનેત્રધારી કોણ? ત્રણ આંખો ધરાવનાર કોણ છે? મહાદેવ, શંકર અથવા તો ભગવાન શિવ. કે ત્રિનેત્રધારી ત્રણ આંખ ધરાવે છે, પરંતુ મહાદેવ અથવા તો ભગવાન શંકર નથી. કે આ એવું છે કંઈક કે જે વૃક્ષના આગળના ભાગ પર રહે છે, પણ એ પક્ષીઓના રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી, ત્રિનેત્રધારી એટલે કે ત્રણ આંખો ધરાવે છે, પરંતુ ન ચ શૂલપાણી. જુઓ બાળકો, અહીંયા શૂલપાણી જે શબ્દ છે, એ શૂલપાણી શબ્દ જે છે એ ઈશ્વર મહાદેવ એના માટે વપરાય છે. શૂલપાણી એટલે કે ત્રિશૂળ ધારણ કરનાર. અહીંયા આ બંને શબ્દમાં ભગવાન શંકર એમ અર્થ પણ આપણે લઈ શકીએ કે ત્રિનેત્રધારી એટલે કે ત્રણ આંખો ધરાવનાર છે એવા ભગવાન શંકર, અને શૂલપાણી એટલે કે ત્રિશૂળ ધારણ કરનાર. અહીંયા પાણી એ શબ્દનો અર્થ થાય છે હાથમાં ધારણ કરનાર, પણ શું? શૂલ, શૂલ એટલે કે ત્રિશૂળ, ત્રિશૂળ ધારણ કરનાર ભગવાન શિવ નથી. બે વસ્તુ થઈ આ પ્રહેલિકામાં. એક થઈ કે વૃક્ષની આગળની ટોચના ભાગ પર રહે છે, પણ એ પક્ષીરાજ ગરુડ નથી. આ એક વાત. પછીની વાત શું થઈ? તો કે ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, કે ત્રણ આંખો ધરાવનાર છે પરંતુ ત્રિશૂળ ધારણ કરનાર એવા ભગવાન શિવ એ નથી. પછીની આપણી ત્રીજી વાત છે ત્વગ વસ્ત્રધારી. ત્વગ વસ્ત્રધારી. હવે ત્વગ વસ્ત્રધારી એટલે શું? તો અહીંયા ત્વક એ શબ્દ છે જેનો અર્થ થાય છે ચામડી, ત્વચા. વસ્ત્ર ધારણ કરનાર, જેણે સાધુઓ જે પહેરે છે એવા કપડાં, ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર છે. પણ અહીંયા બીજો અર્થ એ પણ લેવાનો છે કે જે યોગીઓ કપડાં પહેરે છે એવા, એ કપડાંની વાત અહીંયા સમજવાની છે. ત્વગ વસ્ત્ર ધારી એટલે કે ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર. પણ ન ચ સિદ્ધ યોગી, ન ચ સિદ્ધ યોગી. સિદ્ધ યોગી શબ્દ જે છે એટલે કે જે સિદ્ધ પુરુષો છે, જે જંગલની અંદર પોતાની સાધના કરતા હોય છે, તેઓ ચામડાના વસ્ત્રો, ઘાસ પાનના વસ્ત્રો ધારણ કરતા હોય છે. અહીંયા ત્વક વસ્ત્રધારી એ શબ્દનો જો મૂળ અર્થ જોઈએ તો એ થાય છે ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર. પરંતુ અહીંયા આ પ્રહેલિકાની અંદર આપણે જોઈએ તો એ ઘાસ પાનના વસ્ત્રોની વાત અહીંયા સમજવાની છે. સિદ્ધ યોગીનું આપણે સિદ્ધ યોગી અથવા તો સિદ્ધ પુરુષ એમ પણ લઈ શકીએ. પછી કહે છે આ ત્રીજી વાત કે ચામડાના વસ્ત્રો ધારણ કરનાર છે પણ સિદ્ધ યોગી નથી, એટલે કે ઘાસ પાનના વસ્ત્રો ધારણ કરે છે પણ સિદ્ધ યોગી નથી. પછીની વાત આપણે આ પ્રહેલિકાના ચોથા ભાગમાં, ચોથા અંતરામાં છે. શું છે? કે જલમ ચ બિભ્રન્ન
न घटो न मेघ। जलम એટલે કે પાણી, એ તો આવડે જ છે આપણને। બિભ્રન્ન એટલે કે ધારણ કરનાર, જલમ ચ બિભ્રન્ન એટલે કે પાણીને પોતાનામાં ધારણ કરે છે। તો પાણીને કોણ પોતાનામાં ધારણ કરે છે? તો અહીંયા આપણને પ્રહેલિકામાં કહ્યું છે ન ઘટો ન મેઘ, ઘટો એટલે કે ઘટઃ, ઘટઃનો લેવાનું છે આપણે ઘડો, અને મેઘ એના માટે આપણે લઈશું વાદળ। કે પાણીને પોતે પોતાનામાં ધારણ કરે છે પરંતુ તે નથી ઘડો કે નથી વાદળ, તો એ ખરેખર શું હશે? શું એનો જવાબ આવતો હશે? તો આપણે આ પ્રહેલિકામાં આપણે જોઈએ તો શું વાત કરી, એક તો વૃક્ષાગ્રવાસી ગરુડની વાત, ત્રિનેત્રધારી હોવા છતાંય ભગવાન શંકર નથી, ચામડા જેવા વસ્ત્રો ધારણ કરે છે પણ એ સિદ્ધયોગી નથી, પાણીને પોતાનામાં ધારણ કરે છે પણ એ ઘડો પણ નથી અને વાદળ પણ નથી, તો આ પ્રહેલિકાનો જવાબ શું આવશે? તો આનો જવાબ આવશે નારિકેલઃ, એટલે કે નાળિયેર। તો નાળિયેર એને આપણે કેમ આમાં આવશે એનો જવાબ જોઈએ તો નાળિયેર કેવું છે, એ વૃક્ષના આગળના ભાગમાં એના ટોચ ઉપર રહે છે। એકવાર પછી કહે છે ત્રિનેત્રધારી, તમે જુઓ નાળિયેરમાં એની તમે છાલ ઉતારશો તો ત્રણ આંખો જેવી રચના તમને જોવા મળશે, જે કાળા ત્રણ ટપકા છે ને એને આપણે ત્રિનેત્રધારી કહ્યું, પણ એ ભગવાન શંકર તો ન કહેવાય। પછી કીધું ત્વગ વસ્ત્રધારી, એટલે કે તમે નાળિયેરની ઉપર જે છોતરા હોય છે ને એ છાલ, એના માટે ત્વગ વસ્ત્રધારી શબ્દ લીધો, પણ એ સિદ્ધયોગી કે નાળિયેર કહેવાતું નથી। પછીની વાત છે પાણીને ધારણ કરવાની, નાળિયેર એની અંદર પાણીને ધારણ કરે છે, એની અંદર પાણી હોય છે, પણ પાણી શેમાં હોય છે આપણે જોઈએ, શેમાં ભરેલું હોય? ઘડામાં, વાદળની અંદર પણ પાણીનો ભાગ હોય છે કે જેના કારણસર વરસાદ સ્વરૂપે તે નીચે પડતું હોય છે, પણ અહીંયા નાળિયેરની અંદર પણ પાણી ભરેલું છે, જેથી આ પ્રહેલિકાનો ઉત્તર આવશે સંસ્કૃતમાં કહેવાશે નારિકેલઃ, અને આપણે ગુજરાતીમાં આપણે કહીએ છીએ નાળિયેર અથવા તો નારિયેળ। બાળકો આ થઈ આપણી પ્રથમ પ્રહેલિકા, મને આશા છે કે તમને આ પ્રથમ પ્રહેલિકા આવડી ગઈ હશે। દરેક પ્રહેલિકાનું કે કોઈ પણ શ્લોક કે સંસ્કૃતના કોઈ શબ્દ છે એનો જો અર્થ તમે જાણી લો તો ચોક્કસ આપણને એનું ભાષાંતર આવડે। પછીની વાત છે બીજી પ્રહેલિકાની, આપણી બીજી પ્રહેલિકા જે છે એ નર નારી સમુત્પન્ન એ શબ્દથી શરૂ થાય છે। તો સૌથી પહેલાં તો આપણે આ નર નારી સમુત્પન્ન જે પ્રહેલિકા છે એનું ગાન કરીએ। તૈયાર છો બધા? ઓકે। નર નારી સમુત્પન્ન સા સ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાત માત્ર વિનશ્યતિ। બાળકો આ પ્રહેલિકામાં પ્રથમ શબ્દ છે નર નારી સમુત્પન્ન, આ શબ્દમાં જોઈએ તો એનો અર્થ થશે નર અને નારીથી જન્મેલી, નર નારીથી જન્મેલી જે છે તેની વાત છે, કે નર અને નારી આ બંનેથી જન્મેલી છે, પણ
तो पण छता सा सा शब्द जारे संस्कृत में हो एनो अर्थ आपणे ते लेवानो छे, पण सेना माटे स्त्रीलिंगवाचक शब्द माटे के नर नारी समुत्पन्ना नर अने नारी थी जन्मेली छे, छता सा स्त्री देह विवर्जिता देह विवर्जिता एटले के शरीर वगरनी के नर अने नारी थी जन्मेली छे तेवी ते स्त्री जेने शरीर नथी। हवे तमे विचारो के जन्मे छे पण एने शरीर नथी तो ए शुं होवुं जोईए? नर अने नारी बन्ने थी जन्मेली छे पण तोई ते स्त्री छे शरीर वगरनी छे तो शुं हशे एवुं? अमुखी कुरुते शब्दम अमुखी अमुखी एटले शुं? तो के मुख वगरनी। के जेने मो नथी छता कुरुते शब्दम एटले के अवाज करे छे, शब्दम एटले के अवाज करो के मुख वगरनी होवा छता पण ते अवाज करे छे। अने पछी कहे छे के जात मात्र विनश्यति जात मात्र एटले के जन्मतानी साथे ज विनश्यति एटले के नाश पामे छे। के जे स्त्रीनी वात अहींया करी रह्या छीए ए स्त्रीमां शुं कहेवामां आव्युं छे के नर नारी समुत्पन्ना नर अने नारी जातेथी जन्मेली छे परंतु ते स्त्री देह विवर्जिता शरीर वगरनी छे। आ एक वात थई। बीजी वात शुं करी? અમુખી કુરુતે શબ્દમ મો વગરની હોવા છતાં પણ અવાજ કરે છે। અને પછી વાત કરી, શું વાત કરી? તો કે જાત માત્રા વિનશ્યતિ જન્મતાની સાથે જ વિનશ્યતિ નાશ પામે છે, જે તરત જન્મે છે અને જન્મ થાય તરત જ એનો નાશ થઈ જાય છે તો એવું શું હશે? તો એનો ઉત્તર શું આવશે વિચારીએ તો ચપટી। ચપટી એટલે શું? તો કે નર અને નારી આપણે એની પ્રહેલિકાનો આપણે ઉકેલ જોઈએ તો નર જાતિ એટલે કે આપણો અંગૂઠો ને નારી એટલે કે આપણી આંગળી। નર જાતિ અને નારી જાતિ એટલે કે નર નારીથી જન્મેલી છે। શાસ્ત્રી ચપટી આપણે એના માટે શું કહીએ? કેવો, ચપટી કેવો એવો કહીએ? ના, ચપટી કેવું નથી કહેતા, ચપટી કેવી, મારી ચપટી વાગી એમ કહીએ ને કે ચપટી વાગ્યો એવું કહેવાય છે? ના, એ સ્ત્રીલિંગ વાચક શબ્દ છે એટલા માટે અહીંયા સ્ત્રી શબ્દ વપરાણો છે। દેહ વિવર્જિતા, તમે એમ કહો છો કે આમ ચપટી થઈ તો શું ચપટી તમને દેખાય છે ક્યાંય? ના, આપણે એનો અવાજ સાંભળીએ છીએ। આંગળી અને અંગૂઠાથી થાય છે પણ ચપટીનો જે અવાજ આવે છે તો આમ કરવાથી જે જન્મે છે એ શરીર વગરનું છે। તો તમે કોઈ કહેશો કે ટીચર આ તો દેખાય જ છે પણ આને આપણે શું કહીએ છીએ? અંગૂઠો અને આંગળી કહીએ છીએ। તો આ ચપટી જે છે એ શરીર વગરની છે। અમુખી કુરુતે શબ્દમ, ચપટીને મુખ જે બધા પ્રાણીઓમાં જોવા મળે છે એવું ક્યાંય મુખ જોવા મળતું નથી, છતાં પણ શું કરે છે? શબ્દમ, અવાજ કરે છે, બોલે છે। અને પછી કહે છે જાત માત્ર વિનશ્યતિ જન્મતાની સાથે જ નાશ પામે છે। તમે બધા ચપટી વગાડો, વગાડી તો શું થયું? વાગતાની સાથે જ એ ચપટી એમનામ વાગ્યા કરશે? ના, જન્મ થયો ને તરત એનું મૃત્યુ પણ થયું। તો આનો આપણે ઉકેલ જે છે
બીજાનું, એને આપણે ચપટીને સંસ્કૃતમાં કહીએ છીએ છોટીકા. શું કહેવાય છે એને? છોટીકા. એટલે કે પ્રથમ પ્રહેલિકાનો ઉત્તર છે નારિકેલ અને આપણી બીજી પ્રહેલિકાનો ઉકેલ છે છોટીકા, એટલે કે નારિયેળ અને ચપટી. આ બંને શબ્દાર્થ તમે જોઈ લો. ત્રીજી આપણે એક મિનિટ પછી શરૂ કરીએ, ત્યાં સુધી આટલું તમે શબ્દાર્થ જોઈ લો. એટલે હું પૂછીને કરી શકું. આ છે પ્રથમ પ્રહેલિકાના શબ્દાર્થ જે આપણે સમજી ચૂક્યા. હવે આપણે પ્રહેલિકા નંબર 3 એ જોઈએ. તો ત્રીજી પ્રહેલિકાની અંદર શબ્દ છે કૃષ્ણમુખી, એ શબ્દથી શરૂઆત થાય છે. તો ત્રીજી પ્રહેલિકામાં આપણે જોઈએ, કૃષ્ણમુખી નમાર્જારી દ્વિજી હવાન ચ સર્પિણી પંચભર્તાન પાંચાલી યોજાનાતિ સહ પંડિતઃ. હવે અહીંયા આપણે પહેલાં એના શબ્દાર્થ જોઈએ. તો કૃષ્ણમુખી આ શબ્દ છે તેનો અર્થ થશે કાળા મુખવાળી, એટલે કે કૃષ્ણને આપણે કેવા કહીએ છીએ? કાળા. એટલે એના માટે એ શબ્દ વાપરતા તરત યાદ રહી જાય. અને કૃષ્ણ એનો અર્થ બીજો પણ થાય છે કાળો, તો કે કાળા મુખવાળી. મારઝારી, મારઝારી શબ્દ માટે એનો અર્થ થશે બિલાડી. ત્યારબાદ છે દ્વિજિહવા. દ્વિ એટલે કે બે અને જિહવા એટલે કે બે જીભ વાળી. ત્યારબાદ પંચભર્તા. એટલે કે પાંચ પતિઓ વાળી. પછીનો શબ્દ છે પાંચાલી. પાંચાલી શબ્દથી તમે પરિચિત હશો. કોના માટે કહેવાય છે? મહાભારતની કથા આપણે સાંભળેલી હોય તો આપણને આવડે. કોના માટે વપરાય છે શબ્દ? દ્રૌપદી. પછીની વાત કરેલી છે યો જાનાતિ સહ પંડિતઃ. યો એટલે કે તેને. પંડિત તો આપણને આવડે છે. કહ્યું છે કે કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી છે, છતાં પણ ન મારઝારી બિલાડી નથી. બિલાડીનું મોં તમે જોયું હશે, કેવું લાગે છે? કાળું. પણ અહીંયા કહે છે કે એનું મુખ કાળું છે પણ એ બિલાડી નથી. પછી વાત કરી છે દ્વિજિહવા નચ સર્પિણી, બે જીભવાળી છે પણ સાપ પણ નથી. તમે સાપની જીભ જોઈ હશે, આગળથી આમ બે ભાગમાં વહેંચાયેલી છે. એટલે અહીંયા કહે છે કે એને બે જીભ છે પણ એ સાપ પણ નથી. પછીની વાત કરી
पंचभर्ता न पांचाली, पांच पतिओ छे एने, पण पांच पतिओ कोने हता? तो के द्रौपदी ने पांचाली ने, पण ए पांचाली नथी। पछी वात करी महत्वनी, शुं यो जानाती सह पंडितः, यो एटले के तेने जानाती एटले के जाणनार, तेने जाणनार जे छे ते पंडित छे, એટલે કે આ જે છે એને જે જાણે છે એ પોતે પંડિત છે। તો એ ખરેખર શું હશે? તો એના માટે આપણે એનો ઉકેલ થશે કલમ, કલમ અથવા તો આપણે શું કહીએ છીએ લેખની। તમે પેન જોઈ હશે સાઈ પેન ટાંકવાળી, જે આગળ એનો અણો છે એ બે ભાગમાં વહેંચાયેલો હોય, એનો નીચેનો ભાગ કાળાશ જેવો હોય, અને આપણે પેનને જ્યારે પકડીએ છીએ ત્યારે શેનાથી પકડીએ છીએ? આપણી આ પાંચ જે આંગળીઓ છે એનાથી પકડીએ છીએ, એટલે કે કાળા મુખવાળી છે, પણ બિલાડી તો નથી જ, બે ભાગમાં જાણે જીભેની કટિંગ હોય ને એવી તમે જોઈ હશે એ પેનની અંદર, ટાંકવાળી પેનમાં, તો એ સાપણ તો નથી। પછી વાત કરી પંચભર્તા, આ પાંચ આંગળા જે છે ને એને એના પાંચ પતિ કયા, કે એને પાંચ પતિઓ છે પણ છતાં તે પોતે પાંચાલી નથી, પણ એને જે જાણે છે એટલે કોણ? કલમ, આપણી જે છે એને જે જાણે છે એ પંડિત છે। તો કલમથી લખવાનું કોણ જાણે? જે જ્ઞાની છે તે વ્યક્તિ આનું અર્થ, આનું કેમ ઉપયોગ કરવો એ જાણનાર વ્યક્તિને આપણે પંડિત કહીએ છીએ। એટલે આપણી ત્રીજી પ્રહેલિકાનો ઉકેલ આવશે કલમ। તો બાળકો, આ ત્રણ પ્રહેલિકા તમે સમજી ચૂક્યા હશો। પ્રથમ પ્રહેલિકા વૃક્ષાગ્રવાસીવાળી, જેનો ઉકેલ હતો નારિકેલ એટલે કે નારિયેળ। બીજી પ્રહેલિકા હતી નર નારી સમુત્પન્નાવાળી, જેનો ઉકેલ આપણે મેળવ્યો છોટીકા એટલે કે ચપટી। અને આપણી ત્રીજી પ્રહેલિકા કૃષ્ણમુખી ન મારઝારીવાળી, તો એનો ઉકેલ છે કલમ। તો બાળકો, તમે આ ત્રણે ત્રણ પ્રહેલિકા બરાબર શબ્દાર્થ સાથે સમજી ચૂક્યા હશો। હવે હોમવર્કની વાત જ્યારે આવશે ત્યારે અમુકને પ્રશ્ન હશે કે અમે એનું ભાષાંતર જાણતા નથી, તો એવો પ્રથમ સત્રમાં હતો, પરંતુ હવે તમારી જે આ વખતની છે એમાં તમને એના શ્લોક અને શ્લોક પૂર્તિનો પણ અલગ પ્રશ્ન આપેલો છે, એ તમે બુકની અંદર ન લખશો તો ચાલશે, આઈ બુકની અંદર જ એના આપણને અલગ અલગ જગ્યાઓ આપેલી છે જેમાં તમે તે લખી શકશો। ચાલો, આ ત્રણ પ્રહેલિકા બરાબર યાદ રહી ગઈ હશે, આવજો।